हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल भावता भोजन। भावता भोजन में आज आप बनावीशू ग्रेप्स पुडिंग। एकदम ओछा इन्ग्रेडियंट्स थी बनी जती अने बाळकोने खूबज भावे तेवी आ रेसिपी शुरू करिए। सौ पहला तो एक नानी मिक्सर जार में 2/3 कप जेटली लीली द्राक्ष लईशू। त्यारबाद एज कप अर्धो भरीने तेमां पाणी उमेरीशू। હવે 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। અહીં દ્રાક્ષની ખટાશ પ્રમાણે અને તમારા ઘરમાં જે પ્રમાણે ગળપણ ખવાતું હોય તે પ્રમાણે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો, પરંતુ થોડી ખાંડ વધારે જ રાખવાની છે કેમ કે હજુ આગળ આમાં પાણી ઉમેરાશે। બસ હવે ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈશું। ઢાંકણ ખોલીને દેખાડો તો મસ્ત પેરેટ કલરનું ક્રસ્ડ મિક્સચર રેડી છે। હવે આ મિક્સચરને સ્ટ્રેનરથી ગાળી લઈશું। અહીં છેલ્લે ચમચીથી હલાવી અને થોડું એવું પ્રેસ કરી બધો જ્યુસ ગાળીને એક બોલમાં કલેક્ટ કરી લઈશું। તો અહીં લગભગ 1 કપ જેટલો જ્યુસ કલેક્ટ થયો છે। આ જ્યુસને હમણાં આપણે સાઈડ પર રાખીશું। હવે એક નાના બોલમાં 2 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું। ત્યારબાદ તેમાં 4 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીશું। હવે ચમચીથી હલાવી કોર્નફ્લોર સ્લરી તૈયાર કરવાની છે। આ સ્લરીમાં લમ્પ્સ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે। આ કોર્નફ્લોર સ્લરી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે, તેનાથી જ આપણું મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગશે। તો સ્લરી તૈયાર છે, હવે તેને પણ હમણાં સાઈડ પર રાખી દઈએ। ત્યારબાદ મેં અહીં આ રીતનું સિલિકોન મોલ્ડ લીધું છે, જેને બ્રશ વડે તેલથી ગ્રીઝ કરી લઈશું। બરાબર આખામાં ગ્રીસ કરવાનું છે। સેમ એ જ રીતે મેં અહીં 4 મોલ્ડ લીધા છે, જેને બધાને મેં ગ્રીસ કરી લીધા છે। હવે આ બધા મોલ્ડને પણ હમણાં સાઈડમાં રાખીએ। હવે પુડિંગ બનાવવા માટે એક પેન લો ફ્લેમ પર રાખવાની છે। તેમાં પહેલાં જે આપણે એક્સ્ટ્રેક્ટ કરેલું દ્રાક્ષનું જ્યુસ છે તે ઉમેરવાનું છે। ત્યારબાદ તેમાં 2/3 કપ જેટલું પાણી ઉમેરીશું। જ્યુસ ભરેલ બોલને ધોઈને તે પાણી ઉમેરી દઈશું। ત્યારબાદ તૈયાર કરેલ કોર્નફ્લોર સ્લરી એકવાર ચમચીથી બરાબર હલાવી ઉમેરી દઈશું। બસ હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુઅસ સ્પેચ્યુલાથી હલાવતા રહેવાનું છે। અહીં આખી રેસીપીમાં કશે પણ હાઈ ફ્લેમ નથી કરવાની અને ચલાવવાનું પણ બંધ નથી કરવાનું। જો તેવું કરશો તો મિક્સચરમાં ગાંઠા પડી જશે અને તેને કારણે પુડિંગ સરખું નહીં બને। અહીં ધીમે ધીમે પાણી બાળતું જવાનું છે। પાણી બળશે એટલે ધીમે ધીમે મિક્સચર ઘટ્ટ બનશે। લગભગ 7 થી 8 મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થવાનું ચાલુ થશે। એ ઘટ્ટ થશે તેની સાથે તે થોડું સિલ્કી એન્ડ શાઇનિંગ પણ દેખાવા લાગશે। એકદમ સ્મૂથ ટેક્સચર વાળા ઘટ્ટ મિશ્રણનો આ સ્ટેજ પર ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા પછી પણ હજુ 2 થી 3 મિનિટ ચલાવતા રહેવાનું છે। પેન ગરમ હોવાથી ચલાવવાનું બંધ નથી કરવાનું। 2 થી 3 મિનિટ ચલાવ્યા પછી હવે તેને થોડું ઠરવા દઈશું અને એ ઠરતું હોય તે દરમિયાન પણ ક્યારેક ક્યારેક ચલાવતા રહીશું। હવે 10 મિનિટ પછી થોડું એવું ઠરી ગયું હોય ત્યારે ગ્રીસ કરેલા મોલ્ડમાં ચમચીથી તેને ભરી દઈશું। આ મિશ્રણ ઠંડુ થાય તેમ વધારે ને વધારે ઘટ્ટ થતું જશે, એટલે સાવ ઠંડુ નહીં થવા દેવાનું। થોડું ગરમ હોય ત્યારે જ મોલ્ડ ભરી દેવાના। તો મેં અહીં ગ્રીસ કરેલા 4 મોલ્ડ ભરી દીધા છે। હવે આ મોલ્ડને થોડું એવું ટેપ કરી લઈએ અને આ મોલ્ડને આપણે 2 કલાક માટે રેફ્રિજરેટ કરીશું। 2 કલાક પછી મોલ્ડને ફ્રીઝમાંથી બહાર કાઢી લીધા છે। તો હવે આપણે પુડિંગને અનમોલ્ડ કરી દઈશું। તેને અનમોલ્ડ કરવા બધી સાઇડ્સ આ રીતે ઉખેડી મોલ્ડને પલટાવી દઈશું। એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે। સેમ વેટનથી બધા જ પુડિંગ અનમોલ્ડ થઈ ગયા છે। આ પુડિંગ આપણને દેખાવમાં થોડા જેલી ટાઈપ પણ લાગે છે। આમ તો ગાર્નિશિંગની જરૂર નથી હોતી, એમ જ ખૂબ જ ટેસ્ટી લાગે છે, પરંતુ થોડા સારા લુક માટે અહીં મેં રેડ ટૂટી ફ્રૂટીથી થોડું એવું ગાર્નિશિંગ કરીશ। ચમચીથી બાઇટ લેતા જ મને તો મોઢામાં પાણી આવવા લાગ્યા છે। તો તમે પણ આ માઉથ વોટરિંગ રેસીપી ડેઝર્ટમાં એકવાર જરૂરથી બનાવજો। 100% ગેરંટી સાથે કહું છું કે તમને વારે વારે બનાવવાની ઈચ્છા થશે।
जो आ पुडिंग नी रेसिपी नो वीडियो गम्यो होय तो वीडियो ने लाइक करजो, वधारे मां वधारे शेयर करजो अने अमारी चेनल भावता भोजन ने सब्सक्राइब करवानुं बिलकुल ना भूलता। फरी मळता रहीशुं कंईक आवी ज यम्मी रेसिपी साथे। त्यां सुधी बाय बाय।